વેલકમ બેક સુરતની સરકારી શાળામાં બાળકોને એલસી આપવાનો જે મામલો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિરીક્ષકની ગંભીર બેદરકારી સામે આવી છે તો દસ દિવસ પહેલા જ આ મામલે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી લેખિતમાં ફરિયાદ ન મળતા નિરીક્ષકે હાથ ઊંચા કર્યા હતા જો નિરીક્ષક ઈચ્છે તો સુઓ મોટો વાપરી પોતે ફરિયાદ દાખલ કરી શકે છે સસ્પેન્ડેડ આચાર્ય વિજયભાઈને સુરત ન છોડવા માટેની તાકીદ કરવામાં આવી છે ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી બે જિલ્લા પંચાયતના બે જિલ્લા શિક્ષણ અધિકારી અને એક ઉપશાસક અધિકારીનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અને ચેરમેન આ સ્કૂલની મુલાકાત લેશે મહત્વનું છે કે સુરતની સરકારી શાળામાં સાહીઠ જેટલા બાળકોને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાતા વિવાદ થયો હતો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અલગ અલગ કારણોથી એકસો બાસઠ વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવ્યા હતા ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ શાળાના આચાર્ય વિજય કરવામાં આવ્યા છે તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ આ ઘટનાની સઘન તપાસના પણ આદેશ આપ્યા છે સીધા જે શું ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ચેતન ગઈકાલે સુરતમાં જે એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી ઝી ચોવીસ કલાકે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ તેની અસર જોવામાં આવી છે કમિટી બનાવવામાં આવશે અને હવે આગળ શું એક્શન લેવામાં આવશે દીક્ષિતા ઉપરથી લઈને નીચે સુધીના તમામે તમામ જે અધિકારીઓ છે તે ભ્રષ્ટ હોવાનું સામે આવી રહ્યું છે ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને જે નિરીક્ષક જે છે તેમને દસ દિવસ અગાઉ જ ફરિયાદ મળી હતી પરંતુ જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે લેખિતમાં ફરિયાદ નથી મળી જેને કારણે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી તેમની પાસે એ બાબતનો હક છે કે તેઓ સુઓ મોટો યુઝ કરીને તપાસ કરી શકતે આપણી સાથે સાથીબેન છે જી સ્વાતિબેન શું ઘટના સામે આવી હતી કાલે પેલા બાળકોને એડમિશન અમે અપાવી અને પ્રિન્સિપલની ગંભીર બેદરકારી સામે આવી હતી અને બાળકોની સંખ્યા સાઠનો આંકડો આવ્યો હતો પરંતુ બપોર પછી અમને છ મહિનામાં એકસો જેટલા વિદ્યાર્થીઓને એલસી કાઢી નાખ્યા એવો આંકડો અમને સામે આવ્યો અને એ ઘણો પણ આપણે આશ્ચર્યચકિત કરી દે એટલો મોટો આંકડો હતો જી આ જે નિરીક્ષક છે તેમની સાથે વાતચીત થઈ છે તેમાં તેઓ શું કહીને હાથ ઊંચા કર્યા ગઈકાલે મને આ ફરિયાદ મળી હતી પરમ દિવસે મંગળવારે એટલે મેં નિરીક્ષકને ફોન કર્યો હતો કે ભાઈ આ પ્રમાણની ફરિયાદ છે તો એણે મને એવું કીધું હતું કે દસ દિવસ પહેલાં આપણને આ ફરિયાદ મળી હતી તો મેં એમને કીધું કે તો તમે શું એક્શન લીધા એના ઉપર તો મને કહે કે કોઈ લેખિત મને ફરિયાદ નથી આપી બેન એટલે મેં આના પર કોઈ એક્શન નથી લીધા તો મેં કહું તમે ગંભીર બેદરકારી દાખવેલી છે કારણ કે તમારી સત્તા છે તમને ભલે મૌખિક ફરિયાદ મળી હોય તમે એમાં સુઓ મોટો લાવીને પણ તપાસ કરી શકશે જાણે બાળકોનું હિત હોય ત્યારે આપણે આ વસ્તુ કરવું ખૂબ જ જરૂરી છે આમાં બેદરકારી રાખી ના શકાય

સોકોસ નોટિસ આપવામાં આવી છે કારણ કે એમની પણ આમાં ભૂમિકા હોય છે કારણ કે બાળકોની સંખ્યા જો એટલી ઘટતી હોય છે તો સીઆરસી યુઆરસી એ પણ ધ્યાન આપવાનું હોય છે બેન ક્યારે આ ઘટના ઉજાગર થઈ કોનો મહત્વનો ફાળો આ ઘટના ક્યારે ઉજાગર થઈ અને સૌથી મોટો ફાળો કોનો છે આમાં હું કહી શકું કે પરમ દિવસે મંગળવારે મારા પાસે આ વિષય આવ્યો હતો કે આવું થયું છે ત્યારે મને કીધું કે સામટા એટલા બાળકોના એલસી લેવામાં આવ્યા છે ત્યારે મને પોતાનો નવાઈ લાગ્યું કે સરકારી સ્કૂલમાં એટલા સામટા આપણે એલસી નથી આપી શકતા પરંતુ ત્યાંના એક સ્થાનિક આગેવાન છે એમણે મને આ વસ્તુ કીધી હતી અને હું મોટો ફાળો પ્રફુલભાઈ બાન્સેરિયાનો પણ આપી શકું છું અને ઝીયુ ન્યૂઝનો પણ કહીશ કારણ કે તમે એટલું સરસ રીતે આને હાઇલાઇટ કર્યું છે અને પ્રિન્સિપલને તમે ઉઘાડા પાડ્યા એના કારણે લોકોમાં ખબર પડી કે એટલા પ્રમાણના પણ પ્રિન્સિપલ હોય છે એટલે હું ઝી ન્યૂઝની ટીમનો પણ આભાર માનું છું બિન આજે કમિટીની રચના કરી છે આ કમિટીમાં કોણ કોણ હશે અને કોને કોને શોકોસ નોટિસ આપવામાં આવી છે અને આ શોકોસ નોટિસનો જવાબ ક્યારે આપવાનો રહેશે આપણે કાલે પ્રિન્સિપલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્રણ નિરીક્ષક યુઆરસી અને સીઆરસીને સોકોઝ નોટિસ આપવામાં આવી છે અને એને તો ખુલાસો સાત દિવસની અંદર એન્ડ ડીઓ કચેરીમાં કરવામાં આવ્યો છે એમાં ચાર સભ્ય ગુજરાત સરકારના રહેશે અને એક અહીંયા શાસના ઉપ અધિકારીની અંદર રાખવામાં આવેલા છે બેન નિરીક્ષકની ગંભીર બેદરકારી ગણી શકાય ગંભીર બે દરકારી જ ગણી શકાય કારણ કે બાળકોનો લગતો વિષય હોય અને એટલો સેન્સિટિવ વિષય હોય એના ધ્યાન પર આવ્યો હોય તો આપણે લેખિક ફરિયાદની એટલી બધી ધ્યાન ના રાખતા વસ્તુ આપણા પાસે આવી હોય તો આપણે તાત્કાલિક એની પર તપાસ કરાવવી જોઈએ આ ગંભીર બે દરકારી જ છે જી આપણે જે રીતે જોયું તે રીતે એકસો બાસઠ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમને એલસી આપી દેવામાં આવી છે ત્યારે સમગ્ર જે મામલો છે તે મામલામાં ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યા છે અને ત્રણ લોકોને સોકોઝ નોટિસ આપવામાં આવી છે અને ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે જી બિલકુલ આભાર ચેતન આપની પાસેથી અપડેટ્સ કહેતા રહેશું